મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા કુડા ગામના 24 વર્ષીય આર્મી જવાનનું કાશ્મીરમાં ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું, જે બાદ શુક્રવારે આર્મી દ્વારા સન્માન સાથે જવાનના પાર્થિવ દેહને તેના વતન લઈ જઈ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. ખેરાલુ પંથકમાંથી અને આજુબાજુના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને શહીદ પ્રવીણસિંહની અંતિમ યાત્રામાં જોડાયા હતા. સામાન્ય રીતે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતીય આર્મી એટલે દેશની લોખંડી સુરક્ષા વચ્ચે દેશવાસીઓ માટે સમર્પિત એક જીવન છે. ત્યારે આર્મીમાં જોડનારા દરેક ભારતીય જવાન પોતે પોતાના પ્રાણ હથેરી પર જ રાખતો હોય છે. આવા જ એક જાંબાજ જવાન મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના કુડા ગામેથી 4 વર્ષ પહેલાં આર્મીમાં રાષ્ટ્રસેવા અને સુરક્ષા માટે જોડાયા હતા. કુડા ગામના 24 વર્ષીય આર્મી જવાન પ્રવીણસિંહ ઠાકોર હાલમાં કાશ્મીર ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને 1 માસ પહેલાં તેમણે દાંપત્ય જીવનની શરૂઆત કરતા લગ્નગ્રંથિથી જોડાયેલી જીવનસંગીની સાથે પ્રભુતામાં પગલાં પાંડ્યા હતા. પરંતુ પ્રવીણસિંહ એક આર્મી જવાન હોવાથી લગ્ન બાદ પોતાની પહેલી ફરજ રાષ્ટ્રસેવા અને સુરક્ષાને માનતા તેઓ પોતાની 508 એએસસી આર્મી બટાલિયનમાં કાશ્મીર ખાતે ફરજ પર હાજર થયા હતા, જ્યાં પ્રવીણસિંહ સાથે આકસ્મિક રીતે એક દુઃખદ ઘટના ઘટી, જેમાં પ્રવીણસિંહે પોતાના પ્રાણ ગુમાવ્યા. શુક્રવારે આ જવાનના પાર્થિવદેહને જન્મભૂમિ ખેરાલુના કુડા ગામે લાવવા આર્મી દ્વારા પૂર્ણ સન્માન સાથે ખેરાલુ તાલુકા પંથકમાં અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો એકત્ર થઈ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વીર જવાનને ભારત માતાના ખોરે અંતિમ વિદાય આપી હતી. જય હિન્દ અને જય જવાનના નારા પણ લગાવવામાં આવ્યા હતા. અતુલ પટેલ, યડેશ ટીવી, મહેસાણા.